मित्रों आपणे दसमा धोरणनी अंदर बीजो पाठ भणी रह्या पाठ वन आजे पाठ टू बराबर छे। आजे दसमा धोरणमां इंग्लिश सब्जेक्ट नी अंदर लेसन नंबर बे ध ह्यूमन रोबोट पार्ट टू एटले के बीजो भाग छे। पाठ मोटो छे એટલે કદાચ ત્રણ ભાગની અંદર આપણે ભણશું। હવે પાઠ વિશે થોડી ચર્ચા કરીએ, બરાબર છે કે ભાઈ હ્યુમન રોબોટ એટલે શું? યંત્ર માનવ। આજના કામ બધા સરળ થઈ ગયા, રોબોટ આવી ગયા, રોબોટને કારણે ઘણા બધા કામ સરળ થઈ ગયા। રેસ્ટોરન્ટની અંદર પીરસવામાં પણ રોબોટનો ઉપયોગ થવા લાગ્યો છે। ઘરકામ, સફાઈ કામ, કાળજી રાખનાર, નળ ફિટિંગ કરનાર, કંપની ની અંદર બરાબર છે ખરીદી કરવા માટે, પછી ઘરે વસ્તુઓ ગોઠવવા માટે, સુપરમાર્કેટમાંથી વસ્તુઓ લઈ આવવા માટે, ટપાલ મોકલવા માટે, આવા બધા રોબોટ છે કે આપણે ઘરે જે હાઈફાઈ લોકો છે એ બધા લોકો વાપરે છે। તો આપણે જોઈતું પ્રેમ ચોપડા સુપર રોબોટ પ્લાઝાની અંદર જાય, રામસિંહ 070 નામનો જે રોબોટ છે એ ખરીદવા તૈયારી બતાવે છે। બ્લુ મેટાલિક રોબોટ ઘરે લઈ આવે છે, પૂછે છે, એક સેન્ડી વેચાણનો કરાર કરે છે, ત્યારે એ રોબોટ છે એ ત્રણ સિદ્ધાંતો પર કામ કરતો હતો, બરાબર। એ ત્રણેય સિદ્ધાંતો પણ આપણે જોયા, કયા કયા હતા? તો કે ભાઈ રોબોટ છે ને એ પોતાના માલિકનું, માલિકના આજ્ઞાનું પાલન કરશે। બીજો તો કે રોબોટ ક્યારે માણસોને નુકસાન નહીં પહોંચાડે। ત્રીજો, રોબોટ પોતે પણ પોતાને નુકસાન નહીં પહોંચાડે। આ ત્રણ સિદ્ધાંતો ઉપર, આ ત્રણ સિદ્ધાંતો ઉપર રોબોટ છે બરાબર એ કાર્યરત હતો અથવા તો કાર્યરત છે। હવે ત્યાં સુધી આપણે ભણ્યા, આજે એનાથી થોડું આગળ જોઈએ, બરાબર। પ્રેમ ચોપડા હિયર ધ ફર્સ્ટ પ્રિન્સિપલ એન્ડ ઇટ ઇમ્પ્રેસ્ડ હિમ। પ્રેમ ચોપડા છે એ પેલો સિદ્ધાંત સાંભળી અને ખૂબ ખુશ થયો। શું હતો પેલો સિદ્ધાંત? તો કે તે પોતાના માલિકની આજ્ઞાનું પાલન કરશે, પોતાનો માલિક જે આદેશ આપે એનું પાલન કરશે। આ પેલો સિદ્ધાંત હતો, એનાથી પ્રેમ ચોપડા ખૂબ ઇમ્પ્રેસ્ડ, પ્રભાવિત થયું, ખૂબ પ્રભાવિત થયું। હી ડીડ નોટ ટેક નોટિસ ઓફ ધ અધર ટુ। બાકીના જે બે સિદ્ધાંતો હતા એના ઉપર એને બરાબર ધ્યાન આપ્યું નહીં। He nodded delightedly and assigned the salary and contract of no misuse of the robot. તેને માથું ધુણાવ્યું, વેચાણનો જે કરાર હતો એને, એ દસ્તાવેજ હતો એ દસ્તાવેજ ઉપર સાઇન કરી હતી, અને એ કરારની અંદર એવું લખેલ હતું કે આ રોબોટનો અમે દુરુપયોગ કરશું નહીં। મિસયુઝ એટલે કે દુરુપયોગ કરવો, તે છે કે અમે આ રોબોટનો દુરુપયોગ કરશું નહીં। હી હેડ નાઉ ગોટ અ સર્વન્ટ એન્ડ એન એમ્પ્લોયી। હવે તેની પાસે એક નોકર હતો અને એક સાગરિક હતો, એટલે કે સાથી કે જેનું કામ કરવા હતું। ઇફ રામસિંહ 070 માય રોબોટ કેન શોપ ઓર ગ્રોસરી, ધેન વાય નોટ ફોર બેટર થિંગ્સ લાઈક અ જ્વેલર્સ। થોટ પ્રેમ ચોપડા। પ્રેમ ચોપડા મનમાં વિચારવા લાગ્યો, શું વિચારતો હતો તે? કે જો મારો આ રોબોટ રામસિંહ 070 છે એ બજારમાંથી મારા માટે અનાજ કરિયાણું ખરીદીને લઈ આવતો હોય તો દાગીના, જ્વેલર્સ, સોના ચાંદીની વસ્તુ પણ લઈ આવી શકે છે, આવું તે
વિચારે છે. હવે કહ્યું એને એવું જ કહ્યું, ઇન ધ માર્કેટ રોબોટ કેરિંગ હેવી પેકેટ્સ બાય થિયેટર ટિકિટ્સ કેરિંગ ગ્રોસરી ટુ ધ કાર વેર અ કોમન સાઇટ બટ સ્ટીલ સ્ટ્રેન્જ એન્ડ અમ્યુઝિંગ સર્વન્ટ. અત્યારે આપણે જોઈએ છીએ બજારની અંદર જો તમે તો મોટા હેવી એટલે વજનદાર પેકેટ એટલે મોટા મોટા પડીકાઓ કે કાર્ડબોક્સ કે ખોખાઓ, મોટા મોટા કાર્ડબોક્સ ખોખાઓ છે એ સિનેમા ટિકિટ સિનેમાની ટિકિટો ખરીદતા અને દુકાનદારોની અંદર અનાજ કરિયાણાનું ધ્યાન રાખતા. આ બધી કોમન વસ્તુઓ છે એ વિચિત્ર પ્રકારના અને આપણે રમૂજ પ્રમાણે તેવા નોકરો સર્વન એટલે નોકરો તેવા નોકરો આજે આપણને બજારમાં જોવા મળે છે. ઘણી ઘણી જગ્યાએ આપણે જઈએ કે આ પ્રકારના રોબોટ આપણે જોઈએ છીએ કે જે લોકો મોટા મોટા વજન ઉપાડતા હોય, સિનેમા ટિકિટની ટિકિટો ખરીદતા હોય, અનાજ કરિયાણાની દુકાનોની અંદર બધું ગોઠવતા હોય, આપતા હોય, દેતા હોય, લેતા હોય, રમૂજ પ્રમાણે તેવા અનેક પ્રકારના આવા નંબરો આપણે એટલે કે યંત્રમાં નવો જોયા છે. રામસિંહ 070 વોઝ થાઉસલી ઇફિશિયન્ટ. હવે રામસિંહ 070 છે એ સંપૂર્ણપણે આ બધા કામ કરવામાં સક્ષમ હતો. With the tremendous speed and accuracy, he collected the groceries into the shopping trolley posed for the next command. 2 kilometers of mangoes, ripe and juicy, command Prem Chopra from the distance. Seeing huge pile of mangoes, in no time Ram Singh 017 had selected the best ones. હવે બજારની અંદર પ્રેમ ચોપડા થોડો આમ દૂર ઉભો હતો બરાબર છે અને રામસિંહ છે એ બધું કામ કરતો હતો માર્કેટની અંદર. શું કીધું એને? કલેક્ટ ધ ગ્રોસરી ઇન ટુ ધ શોપિંગ ટ્રોલી, એટલે કલેક્ટ એટલે ભેગું કરવું, ગ્રોસરી એટલે અનાજ કરિયાણાનો સામાન, કે ભાઈ અનાજ કરિયાણાનો સામાન ભેગો કરી લે, ખરીદી લે. શોપિંગની ટ્રોલી એટલે પેલી બેગ પેલી આવે ને ગાડી જેવું, એ કઈ ગાડીમાં તું લઈ લે અને બહાર આવ, એ બધો સામાન છે એ તું લઈ લે અને પછી ફરી પાછો બીજા આદેશ માટે એ રોબોટ ઉભો રહી ગયો. આ બધો માલ સામાન આ તે બધું ખરીદી લીધું ને પોઝ ફોટા પડે ત્યારે આપણે આ રીતે આમ પોઝ આપીએ, આમ પોઝ આપીએ, આમ પોઝ આપીએ, એ આમ છાણો ઘણો ઉભો રહ્યો. શા માટે? તો કે પ્રેમ ચોપડાના બીજા આદેશનો બીજા આદેશની રાહ જોઈ રહ્યો. ત્યારે પ્રેમ ચોપડા પેલું રિમોટ હોય ને એનું રોબોટનું એમની અંદર બોલે છે અને આપણે હોકી ટોકી કહીએ એમની અંદર આદેશ આપે છે. શું આદેશ આપે છે? કે તું 2 કિલો સરસ મજાની કેરીઓ લઈ લે, મેંગોઝ 2 કિલો કેરી લઈ લે, રાઈપ એન્ડ જ્યુસી, મીઠી અને રસદાર. જ્યુસી એટલે રસદાર અને રાઈપ એટલે મીઠી, એકદમ મીઠી અને રસદાર 2 કિલો કેરી લઈ લે. હવે પ્રેમ ચોપડા છે એ દૂર ઉભી અને આ રીતે આદેશ આપે છે. સુંદર મજાની કેરીઓ છે બરાબર, એમણે સિલેક્ટ કરી લીધી, ભેગી કરી લીધી. પછી પ્રેમ ચોપડા ફરી પાછો આદેશ આપે છે, પે એટ ધ કેશ કાઉન્ટર. પ્રેમ ચોપડા સ્પોક ઇન ટુ ધ કમાન્ડર. સેનાની અંદર જે કમાન્ડર આદેશ આપે, હુકમ આપે, એ રીતે પ્રેમ ચોપડા પણ એના જે નોકર છે પ્રેમ ચોપડાનો 070 નામસી એને કહે છે કે કાઉન્ટર ઉપર જા અને પૈસા ચૂકવી દે. આવું તે બોલે છે બરાબર. આટલું કામ કર્યા પછી આગળ જોઈએ શું કહે છે. રામસિંહ 078 ફોલોડ પ્રેમ ચોપડા લાઈક અ ફેથફુલ ડોગ વેન હી સ્ટોપેડ એટ ધ ગોપાલ જ્વેલર્સ. હવે રામસિંહ છે એ તો રોબોટ છે, યંત્રમાનવ છે બરાબર. એને તમે જે આદેશ આપો એ આદેશ પ્રમાણે તે કામ કરે છે. એટલે કે પ્રેમ ચોપડા છે ને એના હુકમનું પાલન રામસિંહ 070 કરે છે. જેમ આપણો ફેથફુલ પાલતુ પ્રાણી આપણો પાલતુ કૂતરો છે
ये अपना आदेश मुजब तमाम प्रकार ना काम करे छे। એવી રીતે રામસિંહ છે એ વફાદારીથી પ્રેમ ચોપડાનું કામ કરી રહ્યો છે। એક વફાદાર કુતરાની જેમ રામસિંહ 07 પ્રેમ ચોપડાનું કામ કરે છે। હવે ગોપાલ જ્વેલર દુકાનનું નામ છે ગોપાલ જ્વેલર્સ, ત્યાં આવી અને રામસિંહ 07 રોકાઈ જાય છે। બરાબર રોકાઈ ગયો અને વિચારવા લાગ્યો, ધ ગ્લાસ વિન્ડો હી સો અ જનરસ ડિસ્પ્લે અ ગોલ્ડ ઓર્નામેન્ટ, ત્યાં કાચના દરવાજાઓની પાછળ અનેક પ્રકારના સોના ચાંદીના દાગીનાઓ ડિસ્પ્લેમાં રાખેલા હતા, એટલે કે ગ્રાહકોને જોઈ શકે એટલા માટે કાચની પેટીઓની અંદર બધા દાગીનાઓ છે એ ગોઠવી રાખ્યો। ત્યાં જઈ અને રામસિંહ ઉભો રહ્યો, ક્વિકલી તરત જ પ્રેમ ચોપડા ડિસઅપીયર્ડ અરાઉન્ડ ધ કોર્નર એન્ડ સ્પોક ઇન ટુ ધ રિમોટ કંટ્રોલ। તરત જ પેલો પ્રેમ ચોપડા છે એ દરવાજાની પાછળ બરાબર જતો રહ્યો, અદ્રશ્ય થઈ ગયો, ત્યાંથી એક ખૂણામાં ઉભો રહ્યો અને રિમોટ કંટ્રોલની અંદર બોલે છે। શું બોલ્યો એ? સોફ્ટલી એન્ડ ક્લિયરલી પિક અપ અ નેકલેસ એન્ડ હાઈડ, નો નોઇઝ, ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવાઇલ્ડ, ટોપ સિક્રેટ, અધરવાઇઝ આઈ વિલ ડિફ્યુઝ યોર સિસ્ટમ, હી થ્રેટન્ડ। બરાબર, રામસિંહ રોબોટને પેલા રિમોટ કંટ્રોલની અંદર તે આદેશ આપીને કહે છે, બરાબર ધીમેથી અને ચોખ્ખી રીતે કહે છે કે પેલો એક હાર છે ને નેકલેસ ઉપાડી દે, સંતાડી દે, અવાજ કરવાનો નથી, માહિતી પણ કોઈને આપવાની નથી, આ વાત ગુપ્ત રાખવાની છે, નહીતર હું તને તોડી નાખીશ। પ્રેમ ચોપડા ધમકી આપે છે એમ। રામસિંહ 07 મૂવ્ડ ઇનસાઇડ ધ શોપ ક્લોઝ ટુ ધ કાઉન્ટર, હિઝ મેટાલિક પામ એક્સટેન્ડ ફોરવર્ડ સાયલન્ટલી ઇન અ નેકલેસ વેન્ટ ઇન ટુ ધ સ્ટોરેજ યુનિટ વિધાઉટ અ ક્લિંક ઓર અ જિંગલ, નોબડી ટુક નોટિસ। જેવો આદેશ મળ્યો એવો જ પ્રેમ ચોપડા નો આદેશ મળતા રામસિંહ છે એ કાચનો દરવાજો ખોલીને અંદર ગયો, કાઉન્ટર ઉપર જઈ પોતાની હથેળી આગળ કરી અને ચૂપચાપ એ હારતો ને એ લઈ લીધું અને એનો સંગ્રહ રોબોટની અંદર સંગ્રહ ઘોરતું અહીંયા એ સંગ્રહ યુનિટની અંદર એ હાર જતો રહ્યો, અવાજ વગર કોઈ પણ વ્યક્તિઓનું ધ્યાન હતું નહીં। અને આ રીતે હારની ચોરી રામસિંહ 07 પાસે પ્રેમ ચોપડાએ કરાવી દીધી। ફ્રોમ એક્સપેન્સિવ એન્ટિક ટુ ઓર્નામેન્ટ એન્ડ ડિસિઝન સ્ટોન, ધ શોપ લિફ્ટિંગ વેન ઓન ફોર સમ ડેઝ વિધાઉટ એની ડ્રેસ ઓર એક્ઝિસ્ટિસ એન્ડ રેકગ્નાઇઝ ઇન ધ બિગિનિંગ, બટ ધ કન્ફ્યુઝ રિએક્શન ઓફ શોપ ઓનર્સ ગ્રેજ્યુઅલી બીકમ લાઉડર અનઅવેર, પ્રેમ ચોપડા વેન ઓન વિથ હિઝ શોપ લિફ્ટિંગ સ્પ્રી અન્ટિલ અ યંગ ફ્રૂટ વેન્ડર નોટિસેડ એક્સપેન્સિવ બંચ ઓફ અફઘાની ગ્રેપ્સ ડિસઅપીયરિંગ ઇનસાઇડ ધ મેટાલિક બ્લુ રોબર, ધ ઇન્સિડેન્ટ વોઝ રિલીઝ ફોર ઓવર એન્ડ સુનર હેડ ધ હેડ ધેન સમ શોપ કીપર્સ રિકોલ ધ પ્રેઝન્સ ઓફ અ મેટાલિક બ્લુ રોબર્ટ ઇન ધેર શોપ બિફોર ધ વેલ્યુએબલ વેર મિસિંગ, ધીસ ઇન્ફોર્મેશન રીચેડ ધ પોલીસ સ્ટેશન પોલીસ હેડક્વાર્ટર ઇન નો ટાઈમ। બરાબર, બહુ સરસ મજાની વાત કહી છે આખા ફકરાની અંદર। શું કહે છે કે એકદમ મોંઘી પ્રાચીન કાળના ઘરેણાઓ, કિંમતી રત્નો, આ રીતે દિન પ્રતિદિન દિન પ્રતિદિન આ માર્કેટની બજારની અંદરથી ચોરાવા લાગ્યા, પણ કોઈ એને પકડી શકતું નહીં। બરાબર, એ કોઈ જાતની ચિંતા વગર એ બધી જ વસ્તુઓ છે એ ચોરીની વસ્તુઓ આ રીતે શરૂ કરી પ્રેમ ચોપડાએ રોબોટ પાસે કરાવવાની, અને લોકોમાં મૂંઝવણ હતી એટલે એ પ્રતિક્રિયા આપતા દુકાનના માલિકો
धीमे 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 एक बीजा वाली वच्चे बातचीत करवा लगा कि मारी दुकान में आ वस्तु चोराई गई से, मारी दुकान में आ वस्तु चोराई गई से, मारी दुकान में आ वस्तु चोराई गई से, आवी अंदरो अंदर चर्चाओ थवा लागी। प्रेम चोपड़ा से चोरेली वस्तु छे ये घरे लई जतो अने त्याए उजवणी करता आनंद मनावता, वाह आपू तो काम चाले छे, रोज आवे आवे वस्तुओ चोरी आवे मजा करी आनंद करीए, एवी ए प्रेम चोपड़ा एनी उजवणी करता घरे, ए एनो बीजा गेम आखी हती। ए पण एक दिवस शुं बन्युं के एक फेरियो हतो, ते फेरियो छे ने एकदम मोंघी बराबर जे अफगानी द्राक्ष छे एनो झुंकू छे ने एने आ रोबोट ना अंदर छतुं जोई ग्युं, એટલે રોબોટ ઉપાડ્યું અને અવઘાડી દ્રાક્ષ છે એ ચોર તો જોઈ ગયો અને એ દ્રાક્ષ છે એ રોબોટની અંદર અદ્રશ્ય થઈ। આ ઘટના છે ને એ થોડાક સમયની અંદર જ માર્કેટમાં ફેલાઈ ગઈ, ત્યારે બીજા બધી વેપારીઓ પણ અંદરો અંદર ચર્ચા કરવા લાગ્યા કે હા આ બ્લુ રોબોટ મારી દુકાને આવ્યો તો પછી મને ખબર પડી કે મારા ઘરેણા ચોરાઈ ગયા છે, તો બીજો કે હા આ રોબોટ મારી દુકાનમાં પણ આવ્યો, તો ત્રીજો કે હા આ રોબોટ મારી દુકાનમાં પણ આવ્યો। આ રીતે ધીમે 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 આખા માર્કેટની અંદર આ બ્લુ રોબોટ જે જે દુકાનમાં ગયો હતો એ બધા દુકાનોની અંદરથી વસ્તુઓ ગાયબ હતી, મિસી ગાયબ હતી, અને આ સમાચાર છે એ તરત જ બરાબર પોલીસ હેડક્વાર્ટરમાં પહોંચી ગયા। પછી શું થયું, બંને પ્રેમ ચોપડા ગાઈડેડ રામસિંહ 073 ઝવેરી બ્રધર્સ ફોર લિટનિંગ પ્રિસસ જેમ્સ ધ પોલીસ વોઝ વેઇટિંગ ઇન રેડીનેસ એન્ડ ધ કોમ્પ્યુટરાઇઝ કેમેરા કેપેબલ ઓફ સ્પ્લિટ સેકન્ડ રેકોર્ડિંગ ક્લિક ઇન ધ એક્ટ રામસિંહ રોબોટ વોઝ કોચ બટ પ્રેમ ચોપડા ફ્લી એઝ સૂન એઝ હી સો થ્રોટ ધ બાયનોક્યુલર ટુ પર્સન નોટિસિંગ ડાઉન રામસિંહ લાયસન્સ નંબર પ્રિન્ટેડ ઓન હિઝ મેટાલિક નેક। આવું બધી બન્યું ને એટલે પોલીસ મળે વોચ ગોઠવી, એક દિવસ પ્રેમ ચોપડા રામસિંહને માર્ગદર્શન આપતો હતો પેલા તેના રિમોટ કંટ્રોલની અંદર કે ઝવેરી બ્રધરની અંદર જા ત્યાંથી કિંમતી રત્ન છે એ ઉપાડી દે, ત્યારે પોલીસ તૈયારી જ હતી, એની રાહ જોઈને બેઠી હતી કે તૈયારીમાં જ હતી, કોમ્પ્યુટરાઇઝ કેમેરા હતા કે જે એને પકડી શકે રંગી હાથે, રેકોર્ડિંગ ચાલુ હતું અને રામસિંહ રોબર્ટ છે બરાબર એને રંગે હાથે ત્યાંથી ઘરણાની ચોરી કરતા પકડી લે છે। આ જોઈને પેલો પ્રેમ ચોપડા છે એટલી ત્યાંથી નાસી છૂટે છે, ભાગી જાય છે બરાબર, ત્યારે બે અધિકારીઓ છે ને એ કેમેરા દ્વારા આ રોબોટની ગરદન ઉપર નેક ગરદન ઉપર એના લાયસન્સ નંબર હતા છાપેલા કે રોબોટ કોનો છે, આપણે કેમ આધાર કાર્ડ ઉપરથી ખબર પડી જાય આપણે બરાબર, અત્યારે આધાર નંબર નાખો એટલે તમારી તમામ માહિતી કોમ્પ્યુટરની અંદર બતાવો, એટલે લાયસન્સના નંબર છે એ જોયા અને જોયું તો એમાં એ નંબર ઉપરથી ખબર પડી કે આ બધી ચોરીઓ કે આ રોબોટ છે એ પ્રેમ ચોપડાનો છે। પ્રેમ ચોપડા વોઝ અરેસ્ટેડ ફ્રોમ હિઝ હોમ એઝ ધ ઓનર ઓફ રામસિંહ 073 તથી પ્રેમ ચોપડાને એના ઘરેથી એની ધરપકડ કરવામાં આવી કે જે આ રામસિંહ 073 ચોરનો માલિક બરાબર છે। અહીંયા સુધી રાખી, ફરી પછી આવતા અઠવાડિયે વિડીયોના માધ્યમથી આપણે ત્રીજો ભાગ છે એમની અંદર આપણો પાઠ પૂરો કરી દેશું બરાબર છે। ઓકે, ગુડ બાય।